બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બજાર સમિતિ પણ કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. ધાનેરા બજાર સમિતિના ખેડૂતો કે વેપારીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ધાનેરા બજાર સમિતિના સેક્રેટરી દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાનેરાનું બજાર ખેડૂતો ઉપર આધારિત છે અને હાલ ઉનાળુ ઋતુ દરમિયાન રાયડા, જીરા અને એરંડાની આવક થઈ રહી છે. તે માટે હજારો ખેડૂતો દરરોજ ધાનેરા બજાર સમિતિમાં આવતા હોય છે, જેથી ધાનેરા બજાર સમિતિના ચેરમેન બુરાભાઈ પટેલે કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું અને ધાનેરા બજાર સમિતિમાં વેપારી, મજૂર વર્ગ તેમજ ખેડૂતો ફરજિયાત માસ્ક રાખે તે માટે ધાનેરા બજાર સમિતિની ટીમને કામે લગાડી છે, જેમાં ધાનેરા બજાર સમિતિના સેક્રેટરી મોહનભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે બજાર સમિતિમાં આવેલી બધી દુકાને ફર્યા હતા અને ગામડામાંથી આવતા ખેડૂતો તેમજ શ્રમિકોને માસ્ક બાબતે સમજણ આપી હતી. આ સાથે ધાનેરા બજાર સમિતિમાં આવેલ બેંક કે સહકારી વિભાગની સંસ્થાઓમાં પણ સામાજિક અંતર જળવાય તે માટે ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે. જોકે ધાનેરા બજાર સમિતિ કોરોના વાયરસ સામે નિર્ભયતાથી ચાલુ રહે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આજે જે સરકારશ્રીની મને ગાઈડલાઈન અને સૂચના છે કે જે હાલ દિન પ્રતિદિન કોરોનાનો જે થોડું સંક્રમણ વધી રહ્યું છે, એ મારા યાર્ડની અંદર જે સરકારની સૂચના અને આરોગ્ય વિભાગની ગાઈડ મુજબ આજે અમારે પણ જે ખેડૂતોનો જલસીએ જે પુષ્કળ પાક હોવાથી જ્યાં ત્યાં અમારે કોઈ માસ્ક વિના ફરતું હોય ત્યાં અમારો એક જ ઉદ્દેશ છે કે માસ્ક એમને આપો અને સંપૂર્ણ જાણકારી સાથે જે આ માહિતી મળી તેના બધે ટોટલી પ્રજા સુધી, ખેડૂત સુધી, વેપારી સુધી, મજૂરભાઈઓ, ટ્રાન્સપોર્ટ અને આમ પ્રજામાં જે આ સંકલનચરણની જે ચેન ચાલી રહી છે એમાં બ્રેક આવે અને જે આપણે જે આરોગ્ય વિભાગનું જે એનો પૂરેપૂરો સંદેશો તાલુકાની જનતા, ખેડૂત મિત્રોને બધાને જાગૃત કરવાનો અને આજે વિનામૂલ્યે અમે માસ્કનું વિતરણ કરી દીધું. તેમ છતાં ક્યાંક ને ક્યાંક અમને માસ્ક વિના જે ફરતા દેખાણા ત્યાં આગળ અમે રૂબરૂપ જઈ અને જાગૃતતા કરીને માસ્કનું વિતરણ કર્યું છે. તથા સેનેટરી જે વાત આવે છે તો સેનેટરીના પણ અમે જ્યાં જરૂર લાગે છે ત્યાં પોઈન્ટ અને સેનેટરીનો પણ અમે સંકલન કર્યો છે અને એનો દરેક પ્રજામાં જે આ રોગ મહામારી સામે ચેન તૂટે અને આપે જે આમ જનતાનો જે ધંધો છે રોજગાર ચાલુ રહે એ જ અમારો ઉદ્દેશ છે. તો આ તરફ ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બીજી વાર સામાન્ય નાગરિકોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે અને સામાન્ય ખેડૂત મજૂરોની રોજગારી બંધ ન થાય તેને લઈ ચિંતા કરી રહ્યા છે.